ભારત અનેકતામાં એકતા અને એકતામાં અખંડિતતા ધરાવતો દેશ જેની દરેક સવાર એક નવો ઉમંગ અને નવો ઉત્સાહ લઈને આવે છે, જેના પાયામાં પ્રગતિ અને પરિવર્તન રહેલા છે. પણ સાથે સાથે ભારતને વિશ્વ ફલક પર જો કોઈ વધુ દ્રઢ અને જાણીતો બનાવતો હોય તો એ છે ભારતનો આતિથ્ય સત્કાર. આ ગુણ ભારતના દરેક રાજ્યમાં જુદો જુદો જોવા મળે, પરંતુ એવું કહેવાય કે સત્કાર તો સૌરાષ્ટ્રનો. ગુજરાતના 11 શહેરોને સાંકળતો વિસ્તાર એટલે સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્ર પોતાના આતિથ્ય સત્કાર સાથે પોતાની બોલી, ભોજન, વ્યક્તિની વ્યક્તિ પ્રત્યેની ભાવમયતા અને સાથે જ વચનબદ્ધતા, બહાદુરી, પોતાની ખુમારી અને શૂરવીરતા માટે પણ ખૂબ જ જાણીતું છે. ઋષિઓથી માંડીને સંતો અને સંતોથી લઈ ભક્તોના પ્રેમનું સાક્ષી છે. સાથે જ કહેવાયું છે કે સૌરાષ્ટ્રે સોમનાથમ છે. 12 જ્યોતિર્લિંગોમાંનું સૌથી પહેલું જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્રમાં છે અને સાથે અનેક લોકોની આ કર્મભૂમિ અને કર્તવ્યભૂમિ બની છે. પરંતુ આ સૌરાષ્ટ્રનો મધ્યભાગ તેનું હૈયું એટલે સુરેન્દ્રનગર ઝાલાવાડ. વઢવાણના રાજા સુરેન્દ્રસિંહના નામ પરથી વસેલ આ સુરેન્દ્રનગર શહેરે કલાનો ઉત્તમ વારસો ભારતને આપ્યો છે અને આ વારસાના ફાળામાં જેણે પોતાના ગર્વિત કવિઓ આપ્યા તે એટલે સુરેન્દ્રનગર. કવિ દલપતરામ, કવિ નાનાલાલ દલપતરામ,
અને સાહિત્યકાર બચુભાઈ ગઢવીની જન્મભૂમિ એવા સુરેન્દ્રનગરનો સાહિત્ય વારસો તેના કવિઓ જેવો જ આત્મગર્વિત અને અદ્ભુત છે. અને વળી એનો સાંસ્કૃતિક વારસો પણ એટલો જ વખાણવાલાયક છે. શાંતિ અને સંતોષ બક્ષતું ચોટીલાનું ચામુંડા મંદિર માં ચામુંડાના અવિરત આશીર્વાદનું પ્રતીક છે. તો સાથે સાથે વઢવાણના રાજાનો મહેલ, રાજા દ્વારા શરૂઆત બાદ અર્ધનિર્મિત રહી ગયેલો હવા મહેલ, ઐતિહાસિક વાવ પણ સુરેન્દ્રનગર જિલ્લાને એક વિશિષ્ટ ઓળખ પ્રદાન કરે છે. આ તો થઈ માણવાની વાત, પણ સાથે સાથે ચોક્કસપણે જો કંઈ જાણવા જેવું હોય તો એ છે અહીંની સંસ્કૃતિ, અહીંના લોકો, હળીમળીને જીવાતું જીવન અને મોજીલું જીવન. ખાસ કરીને સગવડો ઓછી હોય છતાં સરળતાથી જીવાતા જીવન અને ઉદાહરણો આપણને સુરેન્દ્રનગરમાંથી જોઈએ એટલા મળે. સત્કારની વાતે ઘરે આવેલાને સઘળું ધરી દેવાનો સ્વભાવ પણ વ્યક્તિને વધુ પોતિકા બનાવે, જે વાત સુરેન્દ્રનગરના લોકો પાસેથી શીખવી જ રહી. જરૂર પડે સંઘર્ષ કરીને સંતોષ પ્રાપ્ત કરવાની આવડત અને કેટલીક અંશે આદતનો જો અભ્યાસ કરવો હોય તો તેવા વખતે એકમાત્ર નામ બધાના મોઢા પર આવે અને તે એટલે ઝાલાવાડની જીવાદોરી એવી સુરસાગર ડેરી. સુરેન્દ્રનગરના સ્થાનિકોને જ નહીં પણ આપણને સૌને શૂન્યમાંથી સર્જન કેમ કરાય એ જો શીખવું હોય તો સુરસાગર ડેરીનો ઇતિહાસ જાણવો જ રહ્યો. આપણે સૌ જાણીએ છીએ એમ પ્રારંભ એ અતિ પડકારજનક પરિસ્થિતિ છે, જેનો પર્યાય માત્ર ને માત્ર પ્રવૃત્તિ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં લગભગ દર 3 વર્ષે દુષ્કાળ પડતો, જેના કારણે ખેતી અને પશુપાલન જેવા ધંધાને આધારિત પ્રજા પરેશાન રહેતી, સાથે સાથે તે સમયમાં દૂધ મહેસાણાથી સુરેન્દ્રનગર શહેરમાં અપના બજાર મારફત વેચાતું. પરંતુ આ આખી પ્રક્રિયા લાંબા ગાળાની અને વધુ પડતી મહેનત માંગી લે એવી બની જતી, જેથી અપના બજારના સંચાલકો અને જિલ્લાના રાજકીય આગેવાનોએ સુરેન્દ્રનગરમાં જ ડેરી ઉદ્યોગની શરૂઆત થાય તેવી વ્યવસ્થા ગોઠવવાનું વિચાર્યું. સૌપ્રથમ સર્વે કર્યો અને ડેરી બનાવવાનું આયોજન કર્યું. આવા સર્જનાત્મક નિર્ણયનો જાણે ઈશ્વર પણ સાથ આપતો હોય તેમ તે જ વખતે ગુજરાત સરકાર પણ સૌરાષ્ટ્રમાં ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપી રહી હતી અને તેના માટે તેમણે GDDC એટલે કે ગુજરાત ડેરી વિકાસ નિગમની રચના પણ કરી હતી, જેઓ જિલ્લામાં સહકારી પ્રવૃત્તિ દ્વારા દૂધ એકત્રીકરણ, પ્રોસેસિંગ અને માર્કેટિંગની પ્રવૃત્તિ કરતા. આ વાતના અનુસંધાનમાં યોગ સધાતા તારીખ 24 માર્ચ 1975 રોજ સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની સ્થાપના થઈ અને સફળ શરૂઆતને સહજ બનાવી સુરેન્દ્રનગરના લોકોના સ્મિતના સાક્ષી બન્યા. તે એટલે શ્રી કાંતિલાલ કાળીદાસ ઠક્કર, જેઓ પ્રથમ અધ્યક્ષ સ્થાને રહ્યા, અને શ્રી મણીલાલ મથુરભાઈ પટેલ, જેઓ પ્રથમ સેક્રેટરી બન્યા. અને આમ પહેલા પ્રયત્નો અને પછી પ્રવૃત્તિ થકી સુરસાગર ડેરીનો શુભારંભ થયો. પરિસ્થિતિના અનુસંધાનમાં સાધેલું પરાવલંબન ક્યારેય ખરાબ નથી હોતું, પરંતુ આ પ્રકારનું પરાવલંબન વ્યક્તિને પ્રેરક બળ પૂરું પાડે છે. જેના ઉદાહરણ સ્વરૂપ જોવા જઈએ તો ડેરીની શરૂઆત તો થઈ ગઈ, પણ પ્રારંભિક વર્ષ 1978માં થોડી સહાય પણ મેળવવી પડી. શરૂઆતમાં વર્ષ 1979-80માં 137 દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ, 35 અન્ય સહકારી મંડળીઓ અને 18 વ્યક્તિ સભ્યની સંસ્થા બની, જેઓએ ગુજરાત ડેરી વિકાસ નિગમ દ્વારા ચાલતી સુરેન્દ્રનગર જિલ્લા ડેરીની 6 મિલ્ક રૂટ સંઘ હસ્તક લઈ દૂધ એકત્રીકરણ કર્યું અને સાથે જ મહેસાણા દૂધસાગર ડેરીમાંથી દૂધ લાવી અને અપના બજાર મારફત વિતરણ વ્યવસ્થા ગોઠવીને કામગીરીની 1979-80માં શરૂઆત કરી. આ ઉપરાંત પ્રવૃત્તિને આગળ ચલાવવા માટે સાગરદાણ અને રાજદાણ જેવા કેટલ ફીડના વેચાણની શરૂઆત 1980-82માં કરી. ₹2,56,600નું શેર ભંડોળ એકત્ર કર્યું અને જોતજોતામાં 19,970ના નફા સાથેની પ્રવૃત્તિ પણ કરી. વર્ષ 1982માં NDDB એટલે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, જેણે ઓપરેશન ફ્લડ 2માં સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ કર્યો, જેમાં તેમણે ડોક્ટર પ્રધાન અને શ્રી ચેલાભાઈ એસ પટેલની એક ટીમ સુરેન્દ્રનગર જિલ્લા દૂધ સંઘને વહીવટમાં મદદ કરવા માટે નિયુક્ત કરી અને સાધન સહાય તથા કૃત્રિમ બીજદાન પ્રવૃત્તિની સહાય પણ કરી. તે સમયે NDDBએ હિન્દુસ્તાનના
84 જિલ્લાઓનો આમાં સમાવેશ કરેલ અને સુરેન્દ્રનગર જિલ્લો તેમાંનો એક જિલ્લો હતો. શરૂઆતી સર્જનશીલતાનો દોર ધીમે ધીમે પૂરો થઈ રહ્યો હતો. પ્રારંભિક પડકારોને પાર કરવા કોઈ પણ વ્યક્તિ પૂર્વ તૈયારી કરે, પરંતુ પ્રારંભ પછીના વર્ષોનો સંઘર્ષ અનિર્ધારિત હોય છે, જેના ઉદાહરણ સ્વરૂપ જિલ્લા દૂધ સંઘની પ્રવૃત્તિ અસરકારક બનતા તેમાં કેટલાક અંશે 1983-84માં રાજકારણ પ્રવેશ્યું અને સાથે ગુજરાત ડેરી વિકાસ નિગમની નીતિને કારણે એક ભૂકંપ સર્જાયો. દૂધ સંઘના બોર્ડને ગુજરાત સરકારે સસ્પેન્ડ કરીને તે સમયના ગુજરાત ડેરી વિકાસ નિગમના એમડી શ્રી ગૌરીશંકર ઘોષની જિલ્લા દૂધ સંઘના કસ્ટોડિયન તરીકે નિમણૂક કરી, જેમના વહીવટ દરમિયાન પ્રગતિમાં વધુ રૂકાવટ આવી, જેથી સ્થિતિ સામાન્ય બની રહી. મુશ્કેલીઓ એ અનુભવ સુધી પહોંચવાનું માધ્યમ છે અને આ અનુભવ મેળવવા માટે થતા અથાગ પરિશ્રમનો કોઈ પર્યાય નથી. ક્યારેક પ્રારબ્ધ પણ ચોક્કસ સાથ આપે છે. આ વાક્યને ચરિતાર્થ કરતી ઘટના જતા વર્ષોમાં બની. દુષ્કાળગ્રસ્ત અને સૂકા વિસ્તારવાળા જિલ્લામાં જ્યાં લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે, ત્યાં ઉપરાઉપરી દુષ્કાળ આવતા ફરી વિકાસમાં રૂકાવટ આવી. સતત 3 વર્ષના દુષ્કાળથી પશુધન અને ડેરી પ્રવૃત્તિને ટકાવી રાખવા માટે જિલ્લાના દૂધ સંઘ માટે એક નવો પડકાર સામે આવ્યો અને દૂધની આવક ઘટી. વર્ષ 1987-88નું સરેરાશ દૂધ 17,655 લીટર હતું. સાથે જ દૂધ સંઘે પણ આર્થિક નુકસાન કર્યું. અધૂરામાં પૂરું દૂધ સંઘને ગુજરાત ડેરી વિકાસ નિગમે કે ગુજરાત સરકારે પણ આર્થિક અથવા વહીવટી સહાય ના કરી અને સ્થિતિ નાજુક બની. પણ પ્રારબ્ધના ટેકાને લીધે, જિલ્લા દૂધ ઉત્પાદકોના સહયોગને લીધે અને સજ્જનોની સજ્જનતાને કારણે વિકાસયાત્રાની ધીમી પણ મક્કમ શરૂઆત થઈ. આર્થિક નુકસાનીમાંથી બચવા માટે અને દૂધ સંઘને વિકાસની ગતિમાં લઈ જવા માટે વર્ષ 1988-89માં બોર્ડ અને ચેરમેનશ્રીની એક ટીમ દ્વારા એનડીડીબીના ચેરમેન શ્રી ડોક્ટર કુરિયન સાહેબને રજૂઆત કરતા એન્યુઅલ એક્શન પ્લાન બનાવી સાધન સહાયના રૂપમાં નાણાકીય મદદ કરી અને દૂધ સંઘને ગતિશીલ બનાવવા પ્રયત્ન કર્યો. આમ વર્ષ 1989-90માં દૈનિક સરેરાશ દૂધ આવક 86,123 લીટર મેળવી અને મહત્તમ દૂધ એકત્રીકરણ 1,17,000 લીટર થયું. આ ઉપરાંત વર્ષ 1990-91માં કૃત્રિમ બીજદાનની પ્રવૃત્તિ, પશુ દવાખાના રૂટ દ્વારા સ્પેશિયલ વિઝિટનું આયોજન કર્યું અને પશુપાલન પ્રવૃત્તિને આગળ લાવવા પ્રયત્ન કર્યો. સાથે જ સહકારી સબસિડી યોજના દ્વારા દૂધ મંડળીઓએ પોતાના મકાન બનાવવા માટે 50% જેટલી સબસિડી મેળવી દૂધઘર બનાવવાની શરૂઆત કરી. આમ ડેરી વિકાસના ક્ષેત્રે પ્રગતિના પગરવ સંભળાયા. વર્ષ 1991-92માં સુરેન્દ્રનગર જિલ્લામાં ડેરી પ્રવૃત્તિના શુભ સંકેત રૂપી નર્મદા યોજનાની કેનાલ રૂપી બીજ રોપાણ થયું અને નર્મદા નિગમ યોજનાના ચેરમેન શ્રી સનતભાઈ મહેતાએ વ્યક્તિગત રૂપે તેની સમજ આપી. આમ એક આશાનું કિરણ જાગ્યું, પરંતુ પરિણામ મળવામાં હજી વર્ષોની વાર હતી. વર્ષ 1992-93માં જિલ્લા દૂધ સંઘની વહીવટી પરિસ્થિતિ અને સરકારની દરમિયાનગીરી તથા નીતિ ઉપરાંત દુષ્કાળની પરિસ્થિતિ દ્વારા કુદરતના મારથી છેલ્લા 3 વર્ષ દરમિયાન દૂધની આવકમાં 50% વધારે ઘટાડો થયો. ઉતાર ચઢાવ એ કુદરતનો નિયમ છે, પરંતુ આ ઉતાર ચઢાવ વ્યક્તિ કે વસ્તુના અસ્તિત્વ પર કેવી અસર કરે છે એ જ અગત્યનું છે. કારણ કે નકારાત્મક અસર ક્યારેક નિરાશાવાદ તરફ લઈ જાય છે અને સાથે સાથે ક્યારેક નવસર્જનની સાક્ષી પણ બને છે. આવા જ ઉતાર ચઢાવ કંઈક અહીંયા પણ જોવા મળ્યા, જેના લીધે દૂધ સંઘની હાલત ખૂબ નબળી પડી અને ફરી સંઘર્ષનો આરંભ થયો. વર્ષ 1990માં સરકારની નવી આર્થિક નીતિ અંતર્ગત ખોટ કરતા એકમોને કોઈ સહાય ન કરવી અને જોહુકમી ભરેલા નિર્ણયોને કારણે વહીવટી રીતે જીડીડીસી દ્વારા ખોટી પોલિસી બનાવીને જિલ્લા દૂધ સંઘને નુકસાન પહોંચાડવા માટે પ્રયત્ન કરેલ, જેના સામે સુરેન્દ્રનગર દૂધ સંઘે એક ઉપવાસ આંદોલન કર્યું, જેની સફળતાના ભાગરૂપે અંતે પારણા પણ કરવામાં આવેલ. ગુજરાત ડેરી વિકાસ નિગમ મારફત સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘને નાણાકીય સંકટમાં મુકાવવું પડ્યું. આવા સમયે જ વર્ષ 1995માં નિગમ દ્વારા જિલ્લાના દૂધ ઉત્પાદકોને 1 માસના દૂધના નાણાં જેટલું પેમેન્ટ નહીં મળતા જિલ્લામાં સહકારી ધોરણે ઊભો થયેલો ડેરી ઉદ્યોગ ખતમ થવાના આરે આવીને ઊભો રહ્યો. આવા સમયે
જિલ્લા દૂધ સંઘે એક અંતિમ સંઘર્ષનો નિર્ણય કરી તારીખ 21/9/1995 થી ગુજરાત ડેરી વિકાસ નિગમ સાથે દૂધનો વેપાર બંધ કરી અને ઉત્તમ ડેરી એટલે કે અમદાવાદ જિલ્લાના સહકારી દૂધ ઉત્પાદક સંઘને દૂધ આપી આ પ્રવૃત્તિને ચાલુ રાખવા માટે એક નવા સંઘર્ષની શરૂઆત કરી. પરંતુ જેમ વ્યક્તિનો સમય સારો ન હોય અને પરિસ્થિતિ પ્રતિકૂળ બને છે એમ વ્યવસ્થાના અભાવે દૂધમાં સતત ઘટાડો થતો ગયો. દૂધ ઉત્પાદકોને વળતર ઓછું મળતા દૂધ મંડળીઓ પણ બંધ થવા લાગી. દૂધની આવકમાં સતત ઘટાડો ચાલુ રહ્યો અને અપૂરતા દૂધના ભાવ એટલે કે કિલો ફેટના વાર્ષિક સરેરાશ રૂપિયા 151 જ પ્રાપ્ત થયા, જે ઘણા ઓછા હતા. આમ દૂધ સંઘ અંતિમ સ્થિતિમાં હોય તેવો આભાસ થયો, કારણ કે જીડીડીસીની જેમ જ ઉત્તમ ડેરીથી પણ ભૌગોલિક સ્થિતિ પ્રમાણે દૂધની વ્યવસ્થા યોગ્ય રીતે થઈ શકી નહોતી. આમ ઉત્તમ ડેરીથી પણ છેલ્લા 3 વર્ષ દરમિયાન આર્થિક નુકસાન સહન કરવું પડ્યું. શૂન્યમાંથી સર્જન અને સર્જન થકી સફળતા એ સાદી અને સરળ રીત છે, પણ આનાથી થોડી વધુ સારી રીત હોય તો એ છે સજ્જનોનું સાનિધ્ય અને સામાન્ય લોકોનું સામીપ્ય, જેના થકી સફળતા મળતા થોડી વાર લાગે છે, પરંતુ તેના થકી મળેલી સફળતા એ શાશ્વત સફળતાનો ભાસ કરાવે છે, જેનો એક અહેસાસ અહીં વર્ણવી શકાય, જેમાં વર્ષ 1997 સુધી પછડાત ખાધા પછી ઊભા થયેલા દૂધ સંઘના ભાગરૂપે એક નવો પ્રયત્ન શરૂ કરી અને ઉત્તમ ડેરીની મદદથી 25,000 લીટર કેપેસિટીનો ચિલિંગ પ્લાન્ટ તારીખ 25/7/1998 દિવસે અનાવૃત કરવામાં આવ્યો. અસ્તિત્વ ટકાવી રાખવા માટેનો પ્રયત્ન કરી અને એક સ્વતંત્ર સુરસાગર ડેરીની શરૂઆત થઈ. આમ અથાગ પરિશ્રમ અને સતત સંઘર્ષના મીઠા ફળ સ્વરૂપે સુરસાગર ડેરી રૂપી પરિણામ મળ્યું. સુરેન્દ્રનગર જિલ્લામાં સુરસાગર ડેરીનું અસ્તિત્વ ટકાવવા માટેના સતત સંઘર્ષ બાદ પણ નબળી પરિસ્થિતિનું સર્જન થયું, જેમાં વર્ષ 2001માં મહત્તમ દૂધની આવક 20,000 લીટર, લઘુત્તમ આવક 8,000 લીટર અને આમ સરેરાશ દૂધની આવક 12,750 લીટર પ્રતિદિન હતી. આવા સમયે પુનઃ શરૂઆત એ પૂર્વગ્રહ વિહોણી હોય તો જ પ્રવૃત્તિ થકી હકારાત્મક પરિણામના પાયા નાખી શકાય. આ બાબતને ધ્યાનમાં લઈ ફરી લોકોના વિશ્વાસને સંપાદિત કરવાનું કામ શરૂ થયું. ખતમ થયેલી તથા બંધ થયેલી દૂધ મંડળીઓ ફરીથી ઊભી કરવા માટે ઉપરાંત નવી દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ બનાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના કર્મચારીઓએ અને વહીવટદારોએ દરેક ગામે ગામ ગ્રામસભાઓ યોજી ઘનિષ્ઠ પ્રયત્નો હાથ ધર્યા. આમ સુરેન્દ્રનગર ખાતેના એક ચિલિંગ સેન્ટર પર જિલ્લાના દૂધનું એકત્રીકરણ કર્યું, સાથે જ હળવદમાં 5,000 લીટર કેપેસિટીનું પ્રથમ બલ્ક મિલ્ક કુલર દીપક ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરાના સહયોગથી 2002-2003ના વર્ષમાં શરૂ કરવામાં આવ્યું, તેમજ કમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક વજન કાંટો અને મિલ્કો ટેસ્ટર જેવી ટેકનિકલ ફેસિલિટીથી વિકાસનો મજબૂત પાયો નાખ્યો. આપણે સૌ જાણીએ છીએ એમ કોઈ પણ ક્ષેત્રમાં વિકાસ જરૂરી છે, પછી એ વામન હોય કે વિરાટ, પ્રાધાન્ય હંમેશા એ વિકાસમાં પોતાના વિશ્વાસને મૂડી તરીકે રોકનારને મળે છે. માટે જ સુરસાગર ડેરીએ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સાથે જોડાતા તેના તરફથી મળેલ ભાવફેરની પૂરેપૂરી રકમ દૂધ ઉત્પાદકોને ચૂકવી આપવાની શરૂઆત કરી અને વધારે વળતર આપવાની શુભ શરૂઆત કરી. આમ આ પગલાથી જિલ્લાના દૂધ ઉત્પાદકોમાં વધુ વિશ્વાસ ઊભો થયો અને દૂધની આવકમાં ઉત્તરોત્તર નોંધપાત્ર વધારો થતાં પ્રોસેસિંગ કેપેસિટી વધારવાનું નક્કી કર્યું અને તાત્કાલિક વ્યવસ્થાના ભાગરૂપે વર્ષ 2003-2004માં પાટડી ખાતે BMC દ્વારા ચિલિંગ સેન્ટર ભાડાની જગ્યામાં શરૂ કર્યું, જેનાથી તે વિસ્તારમાં દૂધની વધારે આવકનું પરિણામ મળ્યું. આ સફળતાને ધ્યાનમાં રાખી વર્ષ 2005-2006માં થોરિયાળી અને શાપર ખાતે બલ્ક મિલ્ક કુલરો મૂકી અને હળવદ ખાતે ચિલિંગ સેન્ટરની રચના કરી. આમ વિકાસની આગેકૂચની શરૂઆત થઈ. વર્ષ 2006માં સુરેન્દ્રનગર જિલ્લા દૂધ સંઘ GCMMF ના સભાસદ બન્યા. વર્ષ 2009માં 2,00,000 લીટર જેટલું દૂધ પ્રોસેસ કરી ઓવર કેપેસિટી દૂધ એકત્ર કર્યું. પદ, પ્રતિષ્ઠા, પાવર અને પૈસા એ દરેકના જીવનની મહત્વની 4 મહત્વાકાંક્ષાઓ છે, પણ આ 4 વસ્તુ મળી ગયા પછી વ્યક્તિની પારદર્શકતા જ એની સજ્જનતાનું પ્રતીક બની રહે છે. આ વાત સમજાવવા ઉદાહરણ લઈએ તો ડેરી દ્વારા મિલ્ક ડે, કેળવણીમાં યોગદાન, ગુજરાત સરકારનો સહયોગ, વૃક્ષારોપણ વિકાસ ફંડ જેવા ફંડમાંથી આર્થિક સહાય,
જનશ્રી વીમા યોજના જેવી સામાજિક સહાય કરવામાં આવી. પશુઓ રાખતા હોય અને એક બોગણો લઈને દોવા નીકળીએ એટલે એમાં પાંચ દૂધણા હોય તો પાંચ નું એક બોગણાની અંદર દૂધ આવી જતું હોય. જ્યારે ડેરીએ ભરવા જઈએ ત્યારે 4 લિટર દૂધ ભરાતું હોય. તો ખાસ તો ખેડૂત ભાઈઓ આની અંદર બેઠા છે, માલધારી ભાઈઓ છે, બહેનો છે. ખાસ મારી એક વિનંતી છે કે જ્યારે સુરેન્દ્રનગર દૂધ સંઘના ચેરમેન તરીકે પશુપાલકોના સેવા માટેનો મોકો મળ્યો છે ત્યારે મારી એક ખાસ બધાને એવી વિનંતી છે કે સારા પશુઓ, સારી ગાય, સારી ભેંસ, કે એક ભેંસ આપણને 5-7 લિટર દૂધ દેતી હોય અને ગાય પણ આપણને 5-7 લિટર દૂધ દેતી હોય, આવા માલને તમે 5 રાખો અને આ પછી માલ રાખી ખોટા ખર્ચા, ખોટા એની વાંહે માણસો રોકાય, કોઈ વસ્તુ કાંઈ એની અંદર ને આવકની અંદર કાંઈ થતું ન હોય, તો ખરેખર આ સમય અને આ યુગની અંદર આવું, જો કે આપણે ઘણી બહુ આગળ તો આ સંઘ જે આપણો ચાલુ થયો એ 1975માં સંઘ આપણો રજીસ્ટર થયો, 1974થી આપણે આ ચાલુ કર્યું ત્યારે એ વખતે ફક્ત 13,000 લિટર દૂધ હતું. પશુઓ તો તેદી હતા, 13,000 લિટર દૂધથી આપણે ચાલુ થયા હતા. ત્યારે દૂધના ભાવ કિલો ફેંટે 151 રૂપિયા હતા, એટલે કિલો ફેંટે 150 રૂપિયા ભાવ. આવા ભાવથી આપણે આ સંઘ ચાલુ થયો. હવે એમ કરતા કરતા મારા માનવા મુજબ લગભગ 1985માં 42,000 લિટર દૂધ, હું જે જાણું છું એ મુજબ 42,000 લિટર દૂધથી આપણે ચાલુ થયા. એમ કરતા કરતા વચ્ચે 2002ની અંદર તો એવી પરિસ્થિતિ આવી ગઈ કે આપણે 20,000 લિટરે પાછા જઈએ, સંઘ બંધ, આપણું દૂધ બંધ થાય આવી પોઝિશન થઈ ગઈ. સૌરાષ્ટ્રમાં જો ઘણા સંઘ બંધ થઈ ગયા હતા, આપણો સંઘ એમના આપણે જાળવી રાખ્યો હતો, આપણે અમદાવાદ અરે વ્યવહાર કર્યો અને અમદાવાદને ઉત્તમ દેરીને દૂધ આપતા. આ પરિસ્થિતિમાંથી અત્યારે આજની તારીખની હું તમને વાત કરું તો 100,88,000 લિટરે તો આપણે પૂગી ગયા હતા, કે રોજનું દિવસ ઉગે અને રોજ 2 કરોડ રૂપિયા દૂધ ઉત્પાદકોને આપણે સુકવીશું. આપણો વાર્ષિક જો આનું ટર્નઓવર છે એ 700 કરોડથી ઉપરનું છે, રોજનું 2 કરોડ રૂપિયાનું છે. એ એવી કોઈ સંસ્થા નથી કે 2 કરોડ રૂપિયા રોજનું ટર્નઓવર કરતી હોય અને દૂધ ઉત્પાદકોને આપતી હોય એવી આ એક જ સંસ્થા છે. પશુઓને સારી ઓલાદ સુધારી અને વધારે વધારે પૈસા એને મળે એના માટે મારા સખત પ્રયત્ન કાયમના માટે ચાલુ રહેશે. જે રીતે હું પણ આ બધા એને મને જે બધાએ સાથ સહકાર આપ્યો છે અને સાથ સહકાર મને આપતા રહ્યો તો હું જેટલા મારાથી બનતા હશે પ્રયત્ન કરી ખેડૂતને માલધારીઓને વધારેમાં વધારે ફાયદો થાય આવી મારી કાયમના માટે પ્રયત્ન ચાલુ રહેશે. આજે સુરસાગર ડેરી જિલ્લાના તમામ તાલુકાઓમાં સ્પેશિયલ વિઝિટ દ્વારા પશુ સારવાર પ્રવૃત્તિ ચલાવી રહી છે. તાલુકા દીઠ અનુભવી પશુ ડોક્ટરોની ફાળવણી કરેલ છે. સામૂહિક કૃમિ નિવારણ, રસીકરણ તથા પશુ નોંધણીના અભિયાન ચલાવાય છે. પશુ ઓલાદ સુધારણા માટે કૃત્રિમ બીજદાન સુવિધા આપવામાં આવે છે. જિલ્લાના તમામ ગામડાઓમાં પશુ આહાર માટે અમૂલ પાવર દાણની સુવિધા અપાય છે. ગ્રામ સભાઓ દ્વારા પશુપાલકોની જાગૃતિના કાર્યક્રમો યોજાય છે. આધુનિક પશુપાલન અંતર્ગત કેટલીક યોજનાઓ ચાલે છે, જેવી કે પશુ વ્યંધત્વ નિવારણ, વાછડી ઉછેર કેન્દ્ર, સમતોલ પશુ આહાર યોજના તથા મહિલા જાગૃતિના વિવિધ કાર્યક્રમો. આ રીતે દૂધ સંઘે સામાજિક જવાબદારીઓ અદા કરી સાથે સાથે દૂધની આવક, દૂધની ગુણવત્તા અને બદલાતી પરિસ્થિતિ સાથે કદમ મિલાવવા તમામ જિલ્લા દૂધ સહકારી મંડળીઓને એક સમાન 5,000 લિટર કેપેસિટીના બલ્ક મિલ્ક કુલરો આપી અને ક્લસ્ટર વ્યવસ્થાથી ચલાવવા માટેની શરૂઆત માર્ચ 2010માં કરવામાં આવી. આ વ્યવસ્થાથી ખરેખર સહકારી પ્રવૃત્તિમાં તમામ જવાબદારીઓ દૂધ મંડળીઓને સોંપી અને તેમને સ્વાવલંબી બનાવી અને BMC સંચાલન પદ્ધતિમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી. આજે જિલ્લામાં 89 ક્લસ્ટર BMCનું સફળતાપૂર્વક સંચાલન થઈ રહ્યું છે અને બીજા 30 ક્લસ્ટર BMC ચાલુ નાણાકીય વર્ષમાં શરૂ થશે. સાથે સાથે ચોટીલા ખાતે 70,000 લિટર
અને પાટડી ખાતે 50,000 લીટર ક્ષમતાના ચિલિંગ પ્લાન્ટની શરૂઆત કરી અને પ્રગતિની દિશામાં આગેકૂચ ચાલી રહેલ છે. આવા સમયે જિલ્લાના લગભગ તમામ ગામોમાં દૂધ મંડળીઓ બનાવી જિલ્લા દૂધ સંઘે એક પ્રથમ સ્વપ્ન સાકાર કરેલ છે. આજે સુરસાગર ડેરી દ્વારા સમગ્ર જિલ્લામાંથી પદ્ધતિસર રીતે દૂધ એકત્રીકરણ થાય છે, જેના ભાગરૂપે દરેક દૂધ મંડળી ઉપર AMCS ઓટોમેટિક મિલ્ક કલેક્શન સિસ્ટમ જેવી પારદર્શક પદ્ધતિથી પશુપાલકોને દૂધનું વજન, દૂધમાં રહેલા ફેટના ટકા, દૂધના ભાવ તથા ભરેલા દૂધના મળવાપાત્ર રૂપિયાની પહોંચ તરત જ અપાય છે. 4-5 દૂધ મંડળીઓનું દૂધ ક્લસ્ટર BMC પર લઈ જવાય છે, જે ખરેખર દૂધ સંગ્રહને સલામત બનાવે છે. તમામ ક્લસ્ટર BMC ખાતે સંગ્રહ કરેલ સલામત દૂધને જિલ્લાના 4 ચિલિંગ સેન્ટર હળવદ, પાટડી, ચોટીલા અને સુરેન્દ્રનગર ખાતે લઈ જવામાં આવે છે. ચિલિંગ સેન્ટર ખાતે આવેલ દૂધના વજન, ફેટ અને SNF ની માહિતી મોબાઈલથી SMS દ્વારા તુરંત તમામ મંડળીઓને નિયમિત અપાય છે. આ આખી પ્રક્રિયાના અંતે જિલ્લા આખાનું તમામ દૈનિક દૂધ વઢવાણથી મધર ડેરી ફેડ ગાંધીનગરને મોકલી આપવામાં આવે છે, જે અમૂલના નામથી માર્કેટમાં વેચાય છે. આમ 657 મંડળીઓની કર્તવ્ય પરાયણતાથી વધેલા ભાવ અને તેમાં થતા સતત વધારાને કારણે જ આ શક્ય બન્યું છે. આ રીતે છેલ્લા 10 વર્ષમાં થયેલ પ્રગતિ પ્રમાણે દૂધની આવકમાં સતત વધારો થયેલ છે. 2006 ની સાલમાં 1,17,998 લીટરની દૈનિક સરેરાશ આવક હતી. તે વધીને 2016 ની સાલમાં 5,16,315 લીટર થવા પામેલ છે. આ રીતે ખરેખર ગ્રામ્ય વિકાસ દ્વારા આર્થિક વિકાસનું કાર્ય કરેલ છે. આજે જ્યારે વિશ્વ સ્ત્રી સશક્તિકરણની વાત કરી રહ્યું છે, ત્યારે આ વાતને ટેકો આપતા 163 મહિલા સંચાલિત દૂધ મંડળીઓ બનાવી મહિલા વિકાસને પણ ગતિ આપી. હાલ વર્ષ 2016માં જનશ્રી વીમા યોજના સાથે દૂધ સંઘે પણ જો કોઈ મંડળીના સભાસદ કે જેણે વર્ષ દરમિયાન 90 દિવસ દૂધ ભરેલ હોય અને જો એ વ્યક્તિ મૃત્યુ પામે તો તેના વારસદારને તાત્કાલિક સહાય કરે છે. સુરસાગર ડેરી તરફથી ચાલતા વીમા યોજના સાથે અમારે ભારત દૂધ મંડળી જોડાયેલ છે. એ મુજબ મારા કાકી અનુબેન અકાળે અવસાન થતા અમારા માથે દુઃખ આવી પડ્યું. સુરસાગર ડેરીએ તાત્કાલિક ₹25,000 મણોતર સહાય ચૂકવી અને વીમા યોજનામાંથી ₹40,000 મળેલ છે. આ રીતે અમોને ડેરી મારફત ચાલતા વીમા યોજનામાં ₹65,000ની સહાય મળેલ છે. આવા આવી પડેલ દુઃખમાં આ સહાય અમને મદદરૂપ થયેલ છે. સુરસાગર ડેરી જોડે અમારી ડેરી ભારત દૂધ ઉત્પાદક મંડળી જોડાયેલ છે, જે અંતર્ગત વીમા યોજના ચાલે છે, શિક્ષણ સહાય ચાલે છે. શિક્ષણ સહાયની અંદર આ વખતે અમારા 223 સભાસદ જોડાયેલ છે, જેમાંથી 66 વિદ્યાર્થીઓને ₹79,200 સહાય પેટે મળેલ છે, જે ઘણી સારી જ બાબત છે. અને સુરસાગર ડેરી સુરેન્દ્રનગર એકલો દૂધનો વેપાર નથી કરતું, પરંતુ ગ્રાહકનું પણ એટલું જ ધ્યાન આપે છે, અને જે બહુ સારી વસ્તુ છે. અને ડેરીને મારી એટલી જ વિનંતી કે આવા ને આવા કામ કરતા રહે અને ગ્રાહકોનો સંતોષ આપે, એ જ મારી અપીલ છે. પશુ સારવાર પ્રવૃત્તિમાં આધુનિકતા લાવવા દૂધ સંઘે ટોલ ફ્રી નંબર દ્વારા ઝડપથી પશુ સારવાર મળે તે માટેની વ્યવસ્થા કરેલ છે. દૂધની ગુણવત્તા બાબતે સુરેન્દ્રનગર દૂધ સંઘે સતત પ્રયત્નશીલ રહી અને ગુણવત્તાને જાળવી રાખવા માટે વિશેષ પ્રયત્ન કરેલ છે, જેના ભાગરૂપે ગત વર્ષથી અમૂલ ડેરી આનંદે પણ પોતાની પ્રોડક્ટ બનાવવા માટે સુરસાગર ડેરીના દૂધનો આગ્રહ રાખેલ છે. આજે સુરેન્દ્રનગર દૂધ સંઘ પાસે મંડળીઓના સરપ્લસ નાણાંનું રોકાણ ₹58 કરોડ રૂપિયા છે. આમ જો છેલ્લે વાત કરીએ તો કહી શકાય કે સફળતા એ વ્યક્તિગત હોઈ શકે, પણ સફળતા સુધી પહોંચાડનારા પરિબળો અનેક છે. આ પરિબળો એટલે આપણા પોતાના સ્થાનિક લોકો અને 1,28,000 દૂધ ઉત્પાદકોના કુટુંબો, જેને સફળતાના સહભાગી ગણવા જ રહ્યા. કારણ કે આવા જ મહેનતુ અને સાહસિક લોકો થકી વર્ષે 718 કરોડના ટર્નઓવર સુધી પહોંચી શક્યા છીએ. અમારા ગામમાં ઘણા સમયથી ડેરી બંધ હતી, બધું દૂધ પરાવટમાં જતું હતું. પછી મેનેજરને મળ્યો, પછી અરજી લખાવી, પછી મેં ડેરી ચાલુ કરી. ડેરીમાંથી સાહેબો આવ્યા, પછી એમની માહિતી લીધી, પછી મંડળી ચાલુ કરી. પછી ત્યાં હું ઉતારી
અને ખેતીનું કામ કરતો હતો, મહિને 4-5 હજાર રૂપિયા કમાતો હતો. ડેરીમાંથી અધિકારીઓ આવ્યા કે તમે કોમ્પ્યુટર લઈ લો. મેં કીધું હું અભણસો એટલે મારે કોમ્પ્યુટર લેવું નથી, મને કોમ્પ્યુટર આવડતું નથી. પછી મેં ના પાડી. મારી દીકરી 5 ધોરણ ભણતી હતી, પછી એને કોમ્પ્યુટર શીખવાડ્યું, પછી કોમ્પ્યુટર લીધું. કોમ્પ્યુટર લીધું, ફેટ મશીન, વજન કાંટો, પછી દૂધનો વિકાસ થયો અને પછી દૂધ વધ્યું. 50 લિટર દૂધ આવતું હતું 12 વર્ષ પહેલાં, અત્યારે 4000 લિટરની દૂધની આવક થઈ છે. 40-45 લાખની ગામમાં આવક થઈ છે. પહેલાં 4-5 હજાર રૂપિયા હું કમાતો હતો, અત્યારે દૂધનો વિકાસ થયો એટલે હું મારા દૂધનો અને મંડળીનો પગાર 3-35 હજાર રૂપિયા હું કમાઉં છું. મારે બધે અત્યારે સારું છે, મેં છોકરા ભણાવી ગયો, મંડળી હારી હાલી. પછી અમને સંઘે 5000નું બલ્ક લિટર આપ્યું, ડેરીમાંથી 31 લાખ રૂપિયા ભાવ ફેર આપ્યો, મંડળીમાંથી 1.5 લાખ બે થઈ 47 લાખ રૂપિયા અમે ગ્રાહકને ચૂકવા, ડેરી ચાલુ કરી. પછી ગામમાં ફાયદો થયો અને અમને ફાયદો થયો. જેની વર્ષોથી કાગડોળી રાહ જોવાતી હતી તેવી નર્મદા યોજનાની કેનાલ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં પહોંચી ચૂકી છે, જેનાથી ખેતી તથા પશુપાલન માટે ખૂબ મોટી મદદ મળી રહી છે. આ ઉપરાંત નોંધવા જેવી બાબત એ પણ છે કે સુરેન્દ્રનગર જિલ્લાના 1,28,000 કુટુંબો ડેરી ઉદ્યોગ પર ન માત્ર નભે છે પણ સાથે જુદી જુદી યોજનાઓનો લાભ પણ મેળવે છે, અને માટે જ આગળના વર્ષોની સરખામણીએ 26% વધારો મેળવી ચાલુ વર્ષમાં કિલો ફેટના 615 રૂપિયા ભાવ ચૂકવવામાં આવ્યા. મેં ગુરદેશસિંહ, એસિસ્ટન્ટ જનરલ મેનેજર કી તરહ આપ સબકે સાથ જોડા હુઆ હું. બડી ખુશી કી બાત હૈ કે હમ સબકા જાણકાર કી યે સુરેન્દ્રનગર જિલ્લે મેં હમારી સંસ્થા જો હૈ સબસે બડી એક સંસ્થા હૈ જિસકા ટર્નઓવર 700 કરોડ સે ભી પાર કર ચુકા હૈ. ઇસમે આપ સબ લોગો કી મહેનત કા યે નતીજા હૈ કે આજ સંગ ઇસ લેવલ પે પહોંચા હૈ. ઇસમે મેરા ભી પૂરા પ્રયત્ન રહેગા કે સંસ્થા કો ઓર આગે લે જાયા જાય ઓર ઇસકે અંદર જીતની ભી ગવર્નમેન્ટ કી નઈ સ્કીમે આ રહી હૈ ઉનકો પૂર્ણ લાભ આપ સબ લોગો કો મિલ પાએ, ઉનકા પૂરા ઇમ્પ્લીમેન્ટેશન હોતા હૈ, ઇસકે લિયે હમ કાર્યરત રહેંગે ઓર આપ લોગો કા સહયોગ ઇસકે અંદર બના રહે તાકિ યે સંસ્થા ઓર આગે તરક્કી કરે, એસી મેરી આપસે રિક્વેસ્ટ હૈ. ઇસકે સાથ હી મેં પશુપાલકોં કે સે એક રિક્વેસ્ટ ઓર કરના ચાહુંગા કે જો દૂધ હૈ વહ ઉચ્ચ ગુણવત્તા વાલા હી હમ સંસ્થા મેં ભેજેં તાકિ જો એક નામ હમારા અચ્છી ગુણવત્તા કે લિયે બના હૈ વો બના રહે ઓર આગે હમારી જો તરક્કી હૈ વો જ્યાદા કરતી રહે. હું મૌલિક જોશી, સુરસાગર ડેરી પરિવાર તરફથી આપ સૌને આવકારું છું. જેમ આપ જાણ આપ સૌ જાણીએ છીએ તેમ આપણે ગત વર્ષે મહત્તમ 7.5 લાખ લિટર દૂધનું એકત્રીકરણ કર્યું છે. આટલું જાજુ દૂધ આપણે ભેગું કરતા હોય ત્યારે ક્વોલિટીનો મુદ્દો ઘણો અગત્યનો બને છે. આપ સૌ જાણો છો એમ અમૂલ બ્રાન્ડ ક્વોલિટી માટે પ્રખ્યાત છે. જેમ અમૂલ વિશ્વમાં 1 નંબર પર છે એમ આપણો સૌરાષ્ટ્રનો ગણતરી કરીએ તો આપણો સંઘ સૌરાષ્ટ્રમાં 1 નંબર ઉપર છે. તો આ મુદ્દે ક્વોલિટીની જાળવણી તથા ક્વોલિટી યોગ્ય દૂધનું ઉત્પાદન કરવું આપણા સૌના માટે ઘણું અગત્યનું છે. પાયાની વાતો કરીએ તો દૂધ દોહન કરતી વખત આપણે જે દૂધ દોતા હોય ત્યારે આપણા હાથની સ્વચ્છતા, જે વાસણમાં આપણે દૂધ કાઢ્યું એની સ્વચ્છતા, પશુઓના આચરણની સ્વચ્છતા, પશુઓને રાખવાની જગ્યા હોય ત્યાંની સ્વચ્છતા, આ બધા બહુ બેઝિક મુદ્દા છે અને આ બધાનું ધ્યાન રાખવું ઘણું અગત્યનું બની જાય છે. સરકારી ધોરણે ચાલતો આપણો દૂધનો વ્યવસાય માટે સરકારની પણ ઘણી ખરી સહાયની યોજનાઓ અમલમાં છે. આપ સૌ જાણો છો તેમ જમીનની ફાળવણી, દૂધ ઘર બનાવવા માટેની સહાય, એએમસીએસની ખરીદી, બીએમસીની ખરીદી, પશુપાલક ભાઈઓ માટે બહેનો માટે ઇલેક્ટ્રોનિક ચાફ કટરની ખરીદી, પશુ વીમાની સહાય, આ બધી સરકારની યોજનાઓનો આપણા ઘણા પશુપાલકો તથા ઘણી દૂધ મંડળીઓએ લાભ લીધો છે. તો આ અવસરે આપ સૌને એટલી જ વિનંતી કે જે ભાઈ બહેનો પશુપાલકો તથા દૂધ મંડળીઓ આ લાભથી વંચિત છે તેઓ પણ આ સહાયનો મહત્તમ લાભ લે એટલો અનુરોધ. આજે આપણે સુરસાગર ડેરીમાંથી અંદાજિત ડેરી 200 લાખ રૂપિયા એટલે કે 2 કરોડ રૂપિયા જિલ્લાના પશુપાલકોને ચૂકવીએ છીએ.
आप सबने जानीने खुशी थशे के दर एक रुपया माथी 96.5 पैसा अपने पशुपालकों ने परत आपीए छे। अने आ बधुं अपने सरना वहीवट में रोजिंदी कामगीरी में करकसर करी अने महत्तम लाभ पशुपालकों ने मळे एनो प्रयास करीए छे। अने आ 96.5 पैसा जे अपने परत आपीए छे मारी धारणा प्रमाणे कदाच आ आपणो एक જ સંઘ એવો છે જે મહત્તમ વળતર પશુપાલકોને પાછું આપે છે। આ વાતથી ફાયદો એ થયો કે આપ સૌ જાણો છો એમ ભૂતકાળમાં જ્યારે દુષ્કાળની ને બધી પરિસ્થિતિ ખરાબ હતી એ સમયે પશુપાલકો હિજરત કરીને જતા રહેતા હતા, એના લીધે દૂધના વ્યવસાય ઉપર અસર પડતી હતી। પણ આજની પરિસ્થિતિ બદલાયેલી છે, આજે લોકો પશુપાલનના ધંધાને અપનાવ્યો છે, એના ફળ સ્વરૂપે એમના બાળકોનું ઘર પરિવારને બધાની સમૃદ્ધિ થઈ છે, બાળકોનું ભણતર વધ્યું છે, તો આ એક બહુ ગૌરવ લેવા જેવી વાત છે। આપણે સૌ જાણીએ છીએ એમ આપણો પશુપાલનનો ધંધો પાણી આધારિત છે, પાણીની ઘણી જરૂરિયાત રહે છે, તો આ માટે વૃક્ષારોપણ પણ એટલું જ મહત્ત્વનું અંગ બની રહે છે। આપણે દર વર્ષે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરીએ છીએ, આપ સૌ એમાં સહભાગી બનો છો, વધુને વધુ આપણે વૃક્ષોની વાવણી કરીએ છીએ, તો આપ સૌને ફરી એકવાર વિનંતી કે વધુને વધુ વૃક્ષારોપણ કરી વધુને વધુ પર્યાવરણની જાળવણી કરીએ તથા આપણા પશુપાલનના ધંધાને વધુને વધુ વેગ મળે એવા પ્રયત્નો કરીએ। આપણા સંઘના આટલા સારા વહીવટમાં આપણા નિયામક મંડળના વખતો વખતના નિર્ણયો તથા સંઘના ચિલિંગ સેન્ટર્સ 4, જૂથ વીમા યોજનામાં જોડાયેલ મંડળીઓ 527, જૂથ વીમા યોજનામાં જોડાયેલ પશુપાલકો 35,488, શિક્ષા સહયોગ ચૂકવેલ વિદ્યાર્થીઓની સંખ્યા 3,754, શિક્ષા સહયોગ દ્વારા શિષ્યવૃત્તિની રકમ ₹45,04,800, રસીકરણ કરેલ પશુઓની સંખ્યા 50,000, કૃત્રિમ બીજદાન કેન્દ્રોની સંખ્યા 73, સારવાર કરેલ પશુઓની સંખ્યા 2,500, દાણ વેચાણ 13,11,900 કિલો, પશુ સારવાર કેમ્પ ફર્ટિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ 110, દૈનિક સરેરાશ દૂધ સંપાદન 5,16,315 કિલો, પ્રતિદિન મહત્તમ દૂધ સંપાદન 6,79,000 કિલો, દૂધ ખરીદ ભાવ પ્રતિ કિલો ફેટના ₹603, દૂધ ખરીદ ભાવ પ્રતિ કિલો ગ્રામના ₹38.33। આજે એ જણાવતા આનંદ થાય છે કે વર્ષ 2014-2015માં ₹57 કરોડ 88 લાખનું ચૂકવણું દૂધ ભાવફેર તરીકે કરવામાં આવેલ છે, ચાલુ વર્ષે એથી પણ વધુ ભાવફેર આવવાનો થાય છે। ખરેખર સુરેન્દ્રનગર જિલ્લામાં સુરસાગર ડેરી ઝાલાવાડની જીવાદોરી સાબિત થઈ છે। આ તમામ વાત પરથી ખ્યાલ આવે કે સિદ્ધિઓના સરવાળા એ મનુષ્યને આધીન છે, કારણ કે આખા જીવનમાં એક સિદ્ધિ મેળવીને ખુશ રહેવું સહેલું છે, પણ સતત સિદ્ધિઓ હાંસલ કરીને અનુભવોની અલમારીને અવિરત ભર્યા કરવી એ સમય માંગી લેતી પ્રક્રિયા છે। પણ આ પ્રક્રિયામાં ભાગ લેનાર અને ભાગ ભજવનાર બંનેના આપણે ઋણી છીએ, કારણ કે એમના થકી જ આજે સુરસાગર ડેરીએ સૌરાષ્ટ્રમાં અગ્રગણ્ય અને ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે। આ વિકાસની વણથંભી વાર્તાના પાત્ર બની પોતાના કૌશલ્યો થકી યોગદાન આપે એવી શુભ ભાવના સાથે ડેરી અને તેના ભાગ્યના સ્વપ્નદ્રષ્ટાઓને કોટી કોટી વંદન।